નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ફરીથી હું સ્વાગત કરું છું. આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ છે માનવ વિકાસ માટેનું દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. દુર્ગાનંદ સિંહા જે છે એનું કેવું એવું છે કે માનવ વિકાસ માટે ઘણા બધા પરિબળો અસર પહોંચાડે છે, જેમાં એણે મુખ્ય ત્રણ પરિબળો જે છે કે જેની વાત કરી છે, ત્યારબાદ અન્ય પરિબળોની પણ એને સમજૂતી આપેલી છે. આ ત્રણ પરિબળોની વાત કરીએ તો એક ઘર, બીજું શાળા અને ત્રીજું મિત્રો, કે જેને આપણે સમવયસ્કો પણ કહી શકીએ, કે જે માનવ વિકાસ ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો જે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ત્રણ પરિબળો છે, એક છે ઘર, બીજું છે શાળા અને ત્રીજું છે મિત્રો, અથવા શું કહી શકશો આપણે સમવયસ્કો. જે બાળકને શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક, અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયા વગેરે સ્વરૂપે વાતાવરણ પૂરું પાડે છે કે જે બાળકના વિકાસ ઉપર અસર પહોંચાડે છે, અને આવા વિકાસને અસર કરતા ઘટકોને આપણે પ્રગટ લક્ષણો કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાચી વાત છે, આ ત્રણેય પરિબળો એવા છે કે જેની કંઈક ને કંઈક રીતે જે છે આપણને અસર પડે છે, જેથી આપણા વિકાસને જે છે એમ કહેવાય વધુ પ્રભાવ બનાવે. જેમ કે પહેલી વસ્તુ છે શારીરિક, તો એક વસ્તુ ચોક્કસ છે કે ઘર જે છે, ઘરના વાતાવરણમાં થતી પ્રવૃત્તિ, ઘરના વાતાવરણમાં મળતું પ્રોત્સાહન, તદઉપરાંત ટૂંકમાં વાત કરી શકીએ તો ભોજન છે, ભોજનની ટૂંકમાં એમ કહેવાય કે વાનગીઓ, તો આ બધી બાબતો જે છે આપણા શારીરિક વિકાસ ઉપર અસર પહોંચાડે. જેમ કે હું તમને એક સામાન્ય જ ઉદાહરણ આપું કે કોઈ એક ફ્લેટમાં રહેતો બાળક અને એના માતા પિતા દ્વારા એને જે છે પ્રવૃત્તિ તરીકે જે છે રમવા માટે મોબાઈલ આપવામાં આવતો હોય, અને એક ગામડામાં રહેતો બાળક અને એને પ્રવૃત્તિ તરીકે ખેતી કામ, કૂવામાં જે છે એમ કહેવાય કે નાવાનું, તદઉપરાંત ટૂંકમાં નદી તળાવોમાં જે છે કૂદકા મારીને ટૂંકમાં એમ કહેવાય કે છલાંગ મારીને ટૂંકમાં રમવાનું, અને ખેતરોમાં આમ તેમ આટા મારવાના, રાત્રિના સમયે જે છે પાણી વાળવા માટે પિતાની સાથે જવાનું, તો આવું એક ભાવાવરણ વાતાવરણ મળે છે. અને એકને જે છે ઘરમાં ચાર દિવાલોની વચ્ચે મોબાઈલ અને ટીવીની દુનિયાનું વાતાવરણ મળે છે, અને બંનેના ખોરાકની વાત કરીએ તો ખોરાકમાં ડિફરન્સ જોવા મળશે. ગામડામાં રહેતો બાળક જે છે તો એને ટૂંકમાં એમ કે તાજું અને પૌષ્ટિક જે છે ખોરાકનું પ્રમાણ વધુ મળતું હશે, અને એની સામે શહેરી જે ટૂંકમાં વાતાવરણમાં આપણે વાત કરીએ છીએ જે ચાર દિવાલોની વચ્ચે મોટે ભાગે કહીએ છીએ જેની પાસે અવેરનેસ નથી એવા ઘરની વાતાવરણની વાત કરીએ છીએ, તો એમાં એવો પ્રશ્ન જોવા મળે કે મોટે ભાગે ફાસ્ટફૂડ ઉપર ને એના ઉપર આધારિત હોય છે. મમ્મી પપ્પા બંને ઘણી વખત વ્યવસાય નોકરી સાથે જોડાયેલા હોય એટલે સવારના નાસ્તામાં પણ ફાસ્ટફૂડ જે છે અથવા ટૂંકમાં તૈયાર બ્રેડથી માંડીની બધી વસ્તુનો ઉપયોગ થાય છે. તદુપરાંત ટૂંકમાં એમ કે ભોજનમાં પણ જે છે એમ કહેવાય કે ખાસ પોષક તત્વો જે છે એવું ભોજન ઘણી વખત નથી મળતું, તો પરિણામે તમે જોઈ શકો છો કે આ બંને બાળકો જે છે એના વિકાસ ઉપર અસર પડે, એના શારીરિક, માનસિક, સામાજિક બધી જ રીતે તમે ગણતરી કરો તો એને મળેલું આ જે ઘરનું વાતાવરણ છે એની અસર પડશે. હું તો ચોખ્ખા શબ્દમાં કહું તો જે ગામડામાં જે બાળકનો ઉછેર આપણે જે વાતાવરણની વાત કરીએ તો એક ખડતલ અને મજબૂત બાળક જે છે આપણને પ્રાપ્ત થશે, અને નીડર જેને કહેવાય નીડર બાળક પ્રાપ્ત થશે, અને એની સામે ઘરની ચાર દિવારોમાં શહેરી અને ફ્લેટ સિસ્ટમમાં એમાં રહેતા બાળકોનો મોટે ભાગે જે છે એવા કિસ્સા જોવા મળે છે કે ત્યાંના બાળકો જે છે ડરપોક, શારીરિક રીતે માનસિક રીતે નબળા, અને ઉત્સાહ જે છે એનો અભાવ જોવા મળે છે, આળસ વૃત્તિનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એટલે કહી શકાય કે બાળકના વિકાસ ઉપર સૌથી જો વધુ અસર પહોંચાડતા ઘટકોમાં વાત કરી તો ત્રણ છે, ઘર, શાળા અને મિત્રો, કે જે બાળકના શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક, અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયા, કારણ કે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં લોકો સાથેની વર્તન ઉપર પણ એની પ્રભાવ અસર પડે છે. જેમ કે હું તમને એક ઉદાહરણ દઉં કે બે ભાઈઓ છે અને આ બંને ભાઈઓને જે છે કંઈક કારણસર ઝઘડો થયો, અને એ ઝઘડાના સ્વરૂપે જે છે આ બંને ભાઈઓ એકબીજા સાથે બોલતા નથી, તો બનશે એવું કે આ બંને ભાઈઓ અને એની પત્નીઓ જ્યારે એકબીજા સાથે બોલતા નથી ત્યારે એના બાળકો જે છે
કયા વર્તનને જુએ છે અને એને પરિણામે એવું બની શકે છે કે આ બાળકોમાં પણ લોકો સાથેના ભેદભાવ ભરેલા વર્તનની વૃત્તિ જે છે એના વાણી વ્યવહારમાં આવતી જાય છે અને એને કારણે તે દરેક લોકો સાથે ભળીને લોકો સાથે જે છે એમ કહેવાય કે અનુકૂળ થઈને એને રહેતા આવડતું નથી. આવા પ્રશ્ન બની શકે છે એટલે કહી શકાય અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયા વગેરે સ્વરૂપે તે વાતાવરણ પૂરું પાડે છે કે જે બાળકના વિકાસ ઉપર અસર પહોંચાડે છે. આવા જે લક્ષણો છે જેને આપણે જોઈ શકીએ છીએ, લક્ષણો જે છે એ આપણા સામાજિક વાતાવરણમાં આપણા જે છે એમ કહેવાય કે લોકો સાથેની આંતરક્રિયામાં એને જોઈ શકાય છે અને જોઈ શકાતા લક્ષણો હોવાથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એને પ્રગટ લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બાળકને સૌથી પહેલો જો ઘટક અસર પહોંચાડે છે એ ઘર, કારણ કે ઘરમાં જ એનો જન્મ થયેલો હોય છે. ઘર એ બાળકના વિકાસનું સૌથી મોટો ઘટક છે કે જેમાં એ સૌ પ્રથમ સંપર્કમાં આવે છે, જેમાં ઘરનું સ્થળ, ઘરનો પ્રકાર, રહેવા રમવાની મોકળાશ, સગવડો, રમકડા, ઘરની વ્યક્તિઓ, પાડોશીઓ વગેરે સાથેની આંતરક્રિયાની તેના વર્તન અને વિકાસ ઉપર અસર પહોંચાડે છે. તો એક એક ટોપિકને ધ્યાને લઈએ તો ઘરનું સ્થળ, હમણાં મેં તમને કીધું કે એક ભૌતિક નહીં ભૌગોલિક સુવિધા વાળું, જેમ કે ટૂંકમાં એમ કહેવાય કે કુદરતી વાતાવરણ હોય, આજુબાજુમાં ટૂંકમાં એમ કહેવાય કે ઝાડ, ફૂલ, ખેતરવાડી હોય અને એવા વાતાવરણ, પહાડ હોય એવા વાતાવરણનું સાથે ટૂંકમાં ઉછેર થતો, અને એક આપણે જે છે બહુમાળી બિલ્ડિંગ, આજુબાજુમાં રસ્તાઓ હોય, ટ્રાફિક હોય, હોર્નનો અને સતત વાહનોનો જે છે અવાજ આવતો હોય એવા વાતાવરણમાં રહેલું ઘર, તો બંને પ્રકારના ઘરના સ્થળની વ્યક્તિના વર્તન ઉપર જુદી જુદી જે છે અસર પડે છે. પછી ઘરનો પ્રકાર, હમણાં જ મેં તમને કીધું કે એક સામાન્ય જે છે એમ કહેવાય કે મકાનમાં રહેતા હોય એ અને એની સામે જે છે એમ કહેવાય કે ફ્લેટમાં રહેતા હોય તો એની અસર અલગ પડશે. બીજું કાચા મકાનમાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય તો એ બાળકને અને ખાસ પાકા મકાનમાં રહેતા હોય તો એવા બાળકના વિકાસ ઉપર અસર પડે છે અલગ અલગ. એટલે સ્થળ કહેશું, પ્રકાર કહેશું, રહેવા અને રમવાની મોકળાશ જે છે એ બી અસર પહોંચાડે છે. કારણ કે બાળક જ્યાં રહે છે તો ત્યાં ટૂંકમાં એને જે છૂટછાટ મળે છે તો એ બધી બાબતોની અસર પડે છે, રમવાની બાબતોનો પણ અસર પડે છે. જેમ કે ગામડામાં રહેતા બાળક કાદવ, કીચડ, માટી એની સાથે એના મા બાપ જે છે એને રમવા દે છે, આ વાતાવરણ સાથે એને જોડે છે. અને શહેરમાં તમે જોજો મમ્મીઓ જે છે ખાસ કરી તારે પગ બગડશે, તારા જે છે કપડાં બગડશે, ત્યાંથી તું નહીં કેમ કે ત્યાંથી તું નીકળી જા, અને આ રીતે બાળક જે છે એને ભાવાવરણ ને વાતાવરણથી જે છે દૂર કરી અને પોતે ઘરની ચાર દીવારોમાં જે છે પૂરી દે છે. તો બની શકે છે કે આ બંને જ વાતાવરણ જે અલગ અલગ મળ્યું છે એની એના વર્તન ઉપર અસર પડે છે. તો યાદ રાખજો રહેવા રમવાની મોકળાશ, પછી એને મળતી જે છે સગવડો, તો સગવડો બહુ મહત્વનો મુદ્દો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો. સગવડો પોઝિટિવ અસર પહોંચાડે છે અને સગવડો નેગેટિવ અસર પહોંચાડે છે. ઘણી વખત એવું છે કે અમુક બાળકને સામાન્ય જીવન જરૂરી સગવડો ન મળતી હોય, જેમ કે હું તમને કહું કે શિક્ષણના સાધનો છે, સ્કૂલ યુનિફોર્મ છે, પછી ટૂંકમાં એમ કહેવાય પુસ્તકો છે, બેગ જે છે અથવા જવા આવવા માટેની જે સગવડ છે. તો ઘણી વખત એવું છે કે સામાન્ય ગરીબ બાળકને આ બધી વસ્તુ ન મળતી હોય, એની તુલનાએ ક્લાસમાં બીજા બાળકો છે એને આ સુવિધા મળતી હોય, તો બની શકે છે કે આ બાળક સંકોચાવા લાગે છે. એને અંદરથી જે છે એ ભણવાની રુચિ, ઉત્સાહ જે છે ઘણી વખત નથી જોવા મળતી. આગળ જતા રુચિ ઘટે છે, આવા કિસ્સા બહુ બધા જોવા મળે છે. કારણ કે અન્ય વિદ્યાર્થીઓ સારા કપડાં પહેરેલા હોય, પોતે ઠીકડાવાળા અને ફાટલા કપડાં પહેરેલા હોય, અન્ય વિદ્યાર્થીનું લંચ બોક્સમાં જુદી જુદી વાનગીઓ હોય અને પોતાના લંચ બોક્સમાં જે છે ટૂંકમાં એમ કહેવાય કે દેશી વાનગી, અને ઘણી વખત લંચ બોક્સમાં જે ટૂંકમાં એમ કહેવાય કે ખાલી બી હોય, તો આવા કિસ્સામાં બાળક છે બીજા બધા મિત્રો અને વિદ્યાર્થીઓથી દૂર ભાગે છે અને એને પરિણામે બની શકે છે કે આવા બાળક અધૂરું શિક્ષણ છોડી દે અને એના વિકાસ ઉપર એની અસર પડે છે. તો મેં તમને કીધું એમ કે આવી સગવડો પણ અસર પહોંચાડે અને આનાથી વિરુદ્ધ કહીએ ને તો ઘણી વખત વધારે પડતી સગવડો અસર પહોંચાડે છે. જેમ કે વિદ્યાર્થી જે માંગી હાજર કરી દેવામાં આવે, જેમ કે વિદ્યાર્થી એમ કે મારે આ જરૂર છે,
તો પિતા તરત લઈ આપશે, એમ કહેશે મારે બેગ જરૂર છે, મને તમે મોબાઈલ લઈ આપો, મને તમે જે છે ગાડી લઈ આપો. તો ઘણા કિસ્સામાં એવું બને છે કે તમે એને બધું જ હાજર કરી દો છો ને, ત્યારે કિસ્સામાં એવું બને છે કે આ બાળક જે છે ને જાતે મહેનત કરીને પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જે એનામાં હોવો જોઈએ ને એ નથી બનતો. અને એને પરિણામે બને છે એવું કે આવા બાળક જ્યારે મોટા થાય અને જ્યારે કોઈ મુશ્કેલી આવી પડે ને ત્યારે મા બાપનો જો સાથ ન મળે ને તો હારી જાય છે. અને આવા કિસ્સામાં જે છે બાળકના વિકાસ જે છે આગળ જતા અવરોધાતા હોય છે. એટલે પરિણામ આપણે એવું કહી શકીએ કે આ બધા જ ઘટકો જે છે એ કંઈક કંઈક અસર જોવા મળે. જેમ કે એક વાર રિપીટ કરીએ, ઘરનું સ્થળ, પ્રકાર, રહેવા રમવાની જે છે મોકળાશ, મેં તમને હમણાં જ કીધું એમ સગવડો, પછી તમને કહું રમકડા. રમકડા બહુ મોટો ભાગ ભજવે ભાઈ, કારણ કે અત્યારના યુગમાં રમકડા જે છે અને અમે જે ટૂંકમાં રમીને એવા રમકડા છે એમાં ઘણા કિસ્સામાં ફેરફાર છે. જેમ કે ટૂંકમાં અમે ગિલ્લી દંડો રમતા, ક્રિકેટ રમતા, પછી ટૂંકમાં એમ કહેવાય કે પકડા પકડી રમતા, સંતા પકડી રમતા, પછી ટૂંકમાં વાત કરીએ તો હોળી ધૂળેટીથી માંડીને તહેવારોની ઉજવણી જે છે વિશેષ રીતે કરતા. આ બધા જે પરિબળો છે અમને જે મળેલા ટૂંકમાં રમવા માટેના સ્ત્રોત છે એ અત્યારના યુગમાં બાળકોને નથી જોવા મળતા. અત્યારના યુગમાં મોટે ભાગે બાળકો ટીવીના કાર્ટૂન સાથે જોડાયેલા હોય છે અને કા મોબાઈલની ગેમ સાથે જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સ્વાભાવિક રીતે જોવા મળશે કે અમારા યુગમાં જે યુવાનો જે ટૂંકમાં તૈયાર થયા છે એનામાં કાર્યક્ષમતા ઉત્સાહની કદાચ વધુ જોવા મળી શકે અને બની શકે કે ટીવી અને મોબાઈલ જેવા રમકડા સાથે જોડાયેલો વર્ગ જે છે આળસુ ઉત્સાહ વિનાનો અને ટૂંકમાં એમ કહેવાય કે એમાં ક્રિએટિવિટીનું જે ટૂંકમાં પ્રમાણ જે છે એની શારીરિક ક્ષમતા જેને કહેવાય માનસિક બૌદ્ધિક ક્ષમતા જે છે એ કદાચ બની શકે છે કે જે એને નથી રમવાના સાધનો રૂપી મળી તે તેના વિકાસ ઉપર એને અસર પડે છે. પછી ઘરની વ્યક્તિઓ અને પાડોશીઓ જે છે સાથેની આંતરક્રિયા એવી સર અસર પહોંચાડે છે તો આ પણ વાત સાચી છે. કારણ કે ઘરમાં જે રહેતે એ ઘરનું વાતાવરણ જે છે એના ઉપર અસર પહોંચાડે છે, એની સાથે ઘરના વ્યક્તિઓનો સ્વભાવ પણ અસર પહોંચાડે. આજે ઘરના વ્યક્તિઓ જે છે એની સાથે કઈ રીતે બાળક સાથે વાણી વ્યવહારને વર્તન કરે છે ને એની પણ પ્રભાવક અસર પડે. જેમ કે એક સામાન્ય બાળકની ભૂલ હોય ત્યારે માતા પિતા જો એમ કહેવાય કે એને સમજાવી અને બાળકને એમ કહે કે ભવિષ્યમાં બાળક બધા ધ્યાન રાખજે અને ન કરાય તો એની અસર અલગ પડે છે. અને બાળકે કરેલી નાની એવી ભૂલમાં જે છે માતા પિતા ફાટ દઈને એક ટૂંકમાં એમ કહેવાય કે મારે અને ખીજાય તો આની પણ અસર અલગ પડે છે. અને બની શકે છે કે આ બંને સંજોગોમાં બાળકના વર્તન ઉપર એની જુદી જુદી અસર જોવા મળી શકે. તો આવા કેટલાય બાબતો છે કે જે એના વાણી વર્તન ઉપર અસર પહોંચાડે છે. ત્યારબાદ આપણે વાત કરી શાળા, તો શાળા પણ અસર પહોંચાડે, જેમાં આપણે વાત કરશું શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો, શાળાનું વાતાવરણ, શિક્ષકો, અભ્યાસના વિષયો, શિક્ષક વિદ્યાર્થી સાથેનો સંબંધ, આ બધી બાબતો કંઈક ને કંઈક રીતે અસર પહોંચાડે. જેમ કે શાળાનો પ્રકાર પણ અસર પહોંચાડે. પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થી તો બંનેને મળતું વાતાવરણ અલગ છે, તો બની શકે છે તેના વર્તન ઉપર એની અસર પડે છે. શિક્ષણનું માધ્યમ પણ અસર પડે છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણે મોટે ભાગે જે છે એમ કહેવાય કે અત્યારના યુગમાં ઇંગ્લિશ મીડિયમના માધ્યમનો બહુ મોટો ક્રેશ ચાલે છે, પણ હું તમને કહું હું આ બાબતથી બહુ વિરોધી છું. કારણ કે ભાવાવરણ તો જે છે એ આપણને માતૃભાષામાં જ જે છે શિક્ષણ રૂપી મળવું જોઈએ. અને આપણે તો ટૂંકમાં એમ કહેવાય કે એ જ સંસ્થા સાથે જોડાયેલા છે ગીજુભાઈના બધી સંસ્થા, માનભાઈ ભટ્ટની સંસ્થા, કે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાઈ માતૃ વાતાવરણ સાથેનું જે છે ભાવાવરણ સાથેનું જે છે એમ કહેવાય કે શિક્ષણ મળવું જોઈએ અને જે વ્યક્તિના વિકાસ ઉપર વધુ અસર પહોંચાડે છે. તો આવું પણ બની શકે કે એને મળતું જે છે માધ્યમ, પછી તમને મળતી શૈક્ષણિક સવલતો મેં હમણાં જ કહી દીધી, પછી શાળાનું જે છે ત્યાંનું વાતાવરણ છે, શિક્ષકોના અભ્યાસ અને શિક્ષકોના અભ્યાસના વિષયો છે તો શિક્ષકોની પણ એવી જ અસર પડે છે. પછી વાત કરીએ તો અભ્યાસના વિષયો, શિક્ષક અને વિદ્યાર્થી સાથેનો સંબંધ, તો વિદ્યાર્થી મિત્રો આ બહુ મોટો અસર કરે છે. આજે બની શકે કે કોઈ પ્રશ્ન શિક્ષકે પૂછ્યો અને વિદ્યાર્થીએ પ્રયત્ન કરીને જવાબ આપ્યો અને એ પ્રયત્નના જવાબમાં શિક્ષક જે છે એને પ્રોત્સાહિત કરે કે બટા સરસ,
તારો જવાબ જે છે એમ કહેવાય કે પ્રયત્ન સારો છે, તો બની શકશે કે બીજી વખત એ વિદ્યાર્થી જવાબ માંગવા માટે, અભ્યાસ કરવા માટે અને અભ્યાસ પ્રત્યેની રૂચિમાં જે છે એમ કહેવાય કે વધારો જોવા મળે. પણ જો એનાથી ઉલટું કરવામાં આવે કે શિક્ષક જે છે જવાબ આપે છે વિદ્યાર્થી અને એને કહે છે આ તારો જવાબ ખોટો છે, 10 વખત લખીને આવતો રહે છે, સારા નાલાયક, ભૂલ કરે છો, મા બાપે આવા જ લક્ષણો શીખવાડ્યા છે, અને આવી રીતે જો એનું અપમાન કરી નાખવામાં આવે છે તો ઘણી વખત એવું બનવા મળે છે કે આ વિદ્યાર્થી જે છે એ શાળાના શિક્ષકો ભાવાવરણ વાતાવરણથી દૂર ભાગતો, એનામાં શૈક્ષણિક રૂચિનો ઘણી વખત અભાવ જોવા મળે છે. ઘણી વખત એ મૂંઝાવા લાગે છે, ઊંધાવા લાગે છે, અને એની અંદર જે સુષુપ્ત શક્તિ પડી છે ને એ આમ બહાર જે વિકાસ કરવો જોઈએ ને, બહાર નીકળવી જોઈએ ને, એ નીકળતી નથી. આવા કિસ્સામાં ઘણી વખત શિક્ષકનો વિદ્યાર્થી ઉપર જે હાવી થઈ જવું અથવા ડર ઉભો કરવો, તો એ પણ ટૂંકમાં એમ કહેવાય અસર પહોંચાડી શકે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ વગેરે રીતે એના ઉપર અસર પડે છે. તેમ આપણે વાત કરીએ તો મિત્રોની પણ એવી જ પ્રભાવક અસર પડે છે, જેમાં આપણે વાત કરીએ શાળાના મિત્રો, ઘરઆંગણાના મિત્રો, તેમની સાથેની પ્રવૃત્તિ, મિત્રો સાથેની આંતરક્રિયા વગેરેની અસર પડે છે. તો આ બધી બાબતો પણ અસર કરે, કારણ કે આજે હું તમને કહું કે મિત્રોનું ગ્રુપ છે ને એ આપણા વિકાસ ઉપર બહુ મોટી અસર પહોંચાડે. જેમ કે આપણા જે મિત્રો જે છે શાળાના હોય કે ઘરઆંગણામાં હોય, મહેનતુ હોય, ઉત્સાહી હોય, દરેક ઉત્સવો દરેક રમતોમાં એમ કહેવાય કે જોશથી જે છે જોડાતા હોય, એવું જો ગ્રુપ મળે અને એ ગ્રુપમાં આપણો જો ટૂંકમાં એમ કે વિકાસ થાય, તો બની શકે છે કે એકબીજાની ઉર્જા જે છે ને, એકબીજાની જે હૂપ છે ને, એ મિત્રોને એકબીજાને મદદ કરતી હોય છે અને એને પરિણામે એના વિકાસ જે છે ઘણો સારો થતો હોય છે. અને એના કરતાં વિરુદ્ધ એવું જોવા મળે કે મિત્રો છે આળસુ હોય, શાળામાં ટૂંકમાં એમ કહેવાય કે બંક મારીને ફરવા વયા જતા હોય, બીડી સિગારેટ કે એવા વ્યસનના માર્ગે જે ટૂંકમાં જતા રહેતા હોય, અને કંઈ પણ ટૂંકમાં એમ કહેવાય કે શિક્ષકો દ્વારા જે છે એમ કહેવાય કે વર્ગ કામ સોંપવામાં આવે, તો એ મિત્રો જે છે એમ કહેવાય કે વિરોધ દર્શાવતા હોય, તો આવા કિસ્સામાં બનશે એવું કે બીજા એની સાથે જોડાયેલા બીજા મિત્રો ઉપર પણ એવી પ્રભાવક અસર પડે છે, અને એને પરિણામે આ તો એવું થાય કે એકનો સડો બીજાને અને ત્રીજાને અને એની કરતાં ટૂંકમાં સમાજ ઉપર જે છે એની અસર પડતી હોય છે. એટલે સારા મિત્રો જે છે એ વિકાસ ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ અસર પહોંચાડે. એટલે તમે બી આ બાબતને ધ્યાને લેજો, તમારું ગ્રુપ એવું હોવું જોઈએ કે જે એકબીજાને ઉત્સાહ, એકબીજાને પ્રેરણા, એકબીજા સાથે અભ્યાસથી માંડીને બધી વસ્તુમાં જે છે મદદ કરે એવું હોવું જોઈએ, નહીં કે ખોટા વખાણ ને ખોટી બાબતો ઉપર આપણને દોરી જાય એવા મિત્રો હોવા ન જોઈએ. આવા મિત્રોની પણ જે છે આપણા ઉપર અસર પડે છે. તદુપરાંત ટૂંકમાં બાળકના જે છે એમ કહેવાય કે બાલ્ય અવસ્થાના અનુભવો, નાનપણમાં થતા અનુભવો એ બી અસર પહોંચાડે, બાળકનું નામ બી અસર પહોંચાડે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આજે બાળકની વાત કરીએ તો જે એનું નામ છે ને એની પ્રભાવકતા જે છે એ અસર પહોંચાડતી હોય છે. તો આજે હું તમને કહું કે ઘણા વ્યક્તિ ટૂંકમાં એમ કહેવાય કે એવા નામ ધરાવતા હોય છે તો એને લોકો ચીડતા હોય છે અને એ નામ જે છે એનો દ્વિ અર્થ કરતા હોય છે, અને એવા કિસ્સામાં ઘણી વખત આવા વિદ્યાર્થીઓ અથવા આવા બાળકો છે ને એનો મોરલ એમ કહેવાય ઘટતો હોય છે. તો આવા બાબતો પણ એક અસર પહોંચાડતા હોય છે. જેમ કે હું તમને કહું કે મહાદેવ નામ હોય તો મહાદેવ ટૂંકમાં નામ જ એવું છે, એક ઈશ્વરી નામ છે, તો એની પ્રભાવક અસર પડે. અને એની સામે ટૂંકમાં એમ કહેવાય કે આપણે બળુભાઈ નામ હોય તો બળ્યો કરીને ટૂંકમાં એ વ્યક્તિના નામને જેડવામાં આવતું હોય છે, તો આવા કિસ્સામાં પણ એની અલગ અસર પડતી હોય છે. યાદ રાખજો બાળકનું નામ, પછી હમણાં આપણે વાત કરીએ કપડાં, ઘરમાં અને મિત્રો સાથેનું જે ટૂંકમાં એમ કહેવાય કે સ્થાન એટલે કે જગ્યા જે ઉપર જ વાત કરી, બીજું ઘરમાં અને મિત્રોની વચ્ચે મળતું માન, પછી વાત કરી મળતો ખોરાક, જે મેં તમને અગાઉ કહી દીધું કે ભોજન જે પોષક મળે તો પણ એની અસર પડે, જરૂરી જે અન્ય ચીજ વસ્તુ જે બાળકોને જોતી હોય એ કેટલી પ્રોવાઈડ થાય છે, આ બધાની સ્વતંત્રની પણ આ બધું ભેગું થઈને એની એક સંયુક્ત અસર જે છે એ માનવ વિકાસ ઉપર જોવા મળતી હોય છે. તદુપરાંત દુર્ગાનંદ સિંહાએ જે છે એના ત્રણ ઘટકો આપ્યા છે, જેમાં સામાન્ય ભૌતિક વાતાવરણ, સંસ્થાકીય માળખું અને સામાન્ય સુવિધાઓ. તો આ બાબતોને જોઈએ
તો સામાન્ય ભૌતિક વાતાવરણમાં વાત કરીએ તો ઠંડી, ગરમી, વન, પહાડ, રણ, નદીઓ, મેદાની પ્રદેશ વગેરેની આપણા વાણી, વર્તન, વ્યવહાર, સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ વગેરે ઉપર જે છે એમ કહેવાય કે એની અસર પડતી હોય છે. તો સ્વાભાવિક આ બધી બાબતોને આપણે જે કહેશું કેવી વાતાવરણ કહેશું, ભૌતિક વાતાવરણ. આ ભૌતિક વાતાવરણનું એક ઉદાહરણ લઈએ કે રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં રહેતા લોકો છે ને, દર ગુજર વાળા, જેને બીજા શબ્દમાં કરકસિયા કહેવાય છે. તો એ લોકો કેમ કરકસિયા બને છે? આજે તમે વિચારો કે એનો સ્વભાવ શું કામ આવો, તો કે રણ પ્રદેશ એક એવો વિસ્તાર છે કે જ્યાં એક તો ખેતી જેવી પ્રવૃત્તિ નથી, ત્યાંનું તાપમાન ખૂબ ઊંચું હોય છે, બીજું ત્યાં પાણી જીવી અને બીજી અન્ય સગવડો હોતી નથી, એટલે લોકોએ દૂર દૂરથી પાણી અને જીવન જરૂરી ચીજ વસ્તુ જે છે ને લઈને આપવી પડે છે. અને એવા કિસ્સામાં જ્યારે આપણે એની મહેમાનગતિ માણવા જઈએ તો બની શકે છે કે એ આપણી સાથે જ્યારે વ્યવહાર કરે છે, કદાચ પાણીથી માંડી ભોજન, તો એ થોડું આપે છે, તો આપણને એમ લાગે કે આ માણસ કંજૂસ્યો છે. તો આ એક કંજૂસાઈ નથી, આ એની એક કરકસર ભરેલી જીવનશૈલીની ટેવ પડી ગયેલી હોય છે. અને ટેવ એટલે પડેલું હોય છે કારણ કે એને મળેલું જે વાતાવરણ છે એમાં બધી બાબતો છે ને મહામુસીબતે મળતી હોય. આજે બે ઘડા પાણી માટે એને દૂર 5-5 કિલોમીટર જવું પડતું હોય, તો સ્વાભાવિક છે કે જ્યારે આપણે સ્નાન કરવા બેસીએ ને તો અડધી બાલટી જે છે આપણને ડોલ આપે, તો આપણને એમ થાય કે આપણે તો ઘરમાં 4-5 ડોલથી નાહીએ છીએ ને આ તો કેવા કંજૂસ માણસ છે, તો આપણને અડધી બાલટી જે છે એમ કે ડોલ આપી. તો આ વસ્તુ તમે વિચાર કરો કે આપણા ઉપર જે અસર પડે છે એનું કારણ એ છે કે ત્યાંનું વાતાવરણ જે છે એના સ્વભાવ, એના વર્તન, વાણી બધા ઉપર અસર પડે. બીજું તમને કહું કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો જે છે એના સ્વભાવ જે છે કોમળ વધુ હોય છે, એ ઉતાવળિયા નથી હોતા, એ સામાન્ય રીતે ઉગ્ર એટલે કે એમ કેવી ક્રોધીલા નથી બનતા. અને એની સામે ગરમ વાતાવરણમાં રહેતા લોકો જે છે એના સ્વભાવમાં ઉગ્રતા, પછી ટૂંકમાં ઉતાવળ, આ બધું જોવા મળી શકે છે. તો એનો મતલબ એવો થયો કે એને મળતું આ જે વાતાવરણ છે એના ઉપર અસર પહોંચાડે, એટલે ઠંડી, ગરમી, વન, પહાડ, રણ, નદીઓ, મેદાની પ્રદેશ વગેરેની લોકોના વર્તન, વાણી, સ્વભાવ, રીતભાતો, કામ કરવાની શક્તિ વગેરે ઉપર વિદ્યાર્થી મિત્રો પ્રભાવક જે છે અસર પડતી હોય છે. ત્યારબાદ વાત કરી સંસ્થાકીય માળખો. આ સંસ્થાકીય માળખામાં વાત કરીએ તો આપણે જે જ્ઞાતિ છે, ધર્મ છે, સમાજ છે, સંસ્કૃતિ, એને પણ આપણા વિકાસ ઉપર અસર પડે છે. જેમ કે આપણે વાત કરી વિચરતી જાતિ અને શહેરી લોકોના વર્તનમાં જોવા મળતો તફાવત, તો વિચરતી જાતિ એટલે આદિવાસી અને જે ટૂંકમાં વન પ્રદેશોમાં જે હરતા ફરતા જે લોકો છે એ વિચરતી જાતિ તરીકે ઓળખાય છે. ખાસ કરીને પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા વની આદિ પ્રદેશ આદિ ટૂંકમાં જાતિઓ આ બધા એવા છે કે એને મળતું વાતાવરણ છે અને શહેરી વાતાવરણમાં રહેતા લોકો છે બંનેનું ભાવાવરણ અલગ છે. તો બંનેના વિચાર વર્તન ઉપર જે છે એમ કહેવાય કે એની અસર પડે છે. બની શકે છે શહેરી લોકો જે છે એની વિચારસરણી અને એને જે ટૂંકમાં આપવામાં આવતા સૂચનો ઝડપથી સ્વીકારતા હોય, અને આદિ જે વિરજતી જાતિ જે છે ટૂંકમાં આદિજાતિ જે આપણે કહીએ તો ત્યાંના વાતાવરણમાં એ લોકો સંકુચિત વિચારસરણીવાળા હોય. બની શકે કે તમે એને એમ કહો કે સમાજ સાથે જોડાઈ જાઓ, તમે તમારી આ ધર્મ રૂઢિચુસ્તા પછી ટૂંકમાં શંકા કુશંકા એને છોડી દો, તો બની શકે છે કે આ લોકો ઝડપથી પોતાની આ વિચારસરણી જે છે એમાં પરિવર્તન લાવતા નથી. આવા અનેક કિસ્સા છે, અનેક લોકો છે કે જેને ટૂંકમાં એમ કહેવાય કે એના ભાવાવરણની અસર પડે છે. હું તો તમને કહું તો આપણા દેશમાં જે ટૂંકમાં એમ કહેવાય કે નક્સલવાદ, માઓવાદ જેવી પ્રવૃત્તિ જે થઈ છે ને એની પાછળ પણ આ વાતાવરણની અસર છે. કારણ કે નક્સલવાદ સાથે જોડાયેલો વર્ગ એવો છે કે જે આદિવાસી છે મોટે ભાગે ને વન પ્રદેશમાં રહેતો, એ લોકોને એવું થયું છે કે ભાઈ સમાજ, દેશ, સરકાર જે છે ને રાજકીય નેતાઓ એને અબડાવે છે, એને દરેક વસ્તુ સાથે જોડ્યા નહીં અને દરેક જરૂરી વસ્તુ જે છે પ્રોવાઈડ ન થઈ, એટલે બને છે કે આ બધા લોકોમાં આપણા તરફથી જે છે નફરત ઊભી થઈ ગઈ છે. અને એ નફરતને પરિણામે જે છે લોકોએ હથિયાર ઉપાડી લીધા છે વન પ્રદેશમાં રહી, અને ઘણી વખત ટૂંકમાં એમ કહેવાય કે કલેક્ટર, પોલીસ કર્મચારીઓ, મિલિટરી, શાળાઓ, વિદ્યાર્થીઓ કે જેને કિડનેપ કરી લે છે અને ઘણી વખત એના ઉપર ફાયરિંગ કરે છે, બોમ્બમારો કરે છે, અને આ જ રીતે જે છે એ લોકો જે છે આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જો એ આપણા જ લોકો છે પણ
વિચારોમાં પરિવર્તનનું મૂળ કારણ છે એને મળેલું વાતાવરણ, એને ટૂંકમાં જે વાતાવરણ મળ્યું એમાં એનો વિકાસ અધૂરો રહી ગયો, પાછળ રહી ગયો અને એટલે એની વિચારસરણી નેગેટિવ બની છે. તો આ બધી બાબતો જે છે એ આપણા વર્તન ઉપર અસર પડતી હોય છે. ત્રીજું વાત કરીએ સામાન્ય સુવિધા, જેમાં હવા પાણી અને ખોરાક શારીરિક માનસિક વિકાસ ઉપર અસર પહોંચાડે. અગાઉ જ આપણે કહી દીધું પાણી છે, ખોરાક છે, આ બધી બાબતો અસર પહોંચાડે. જો વ્યક્તિની અભિરુચિ કે અભિયોગિતા મુજબ વાતાવરણ વસ્તુઓ મળે તો પ્રોત્સાહન મળે છે, એનો વિકાસ સારો થતો હોય છે. આપણા દેશમાં આ એક મોટો પ્રશ્ન છે, બાળક જે છે એની અભિરુચિ અને એની અભિયોગ્યતા એટલે એનામાં પડેલા વ્યક્તિગત કૌશલ્યો જે છે તો એ બાબતોને ધ્યાને નથી લેવામાં આવતી. અને આજુબાજુમાં જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે આજુબાજુમાં ડૉક્ટર બનતા હોય, આજુબાજુમાં એન્જિનિયર બનતા હોય તો મા બાપ શી પોતાના બાળક ઉપર એ થોપી બેસાડે છે કે મારો પણ છોકરો એન્જિનિયર બનશે, મારો પણ છોકરો ડૉક્ટર બનશે. જ્યારે બને છે એવું કે એ બાળકની અભિરુચિ ને એનામાં પડેલી અભિયોગ્યતા એટલે એની જે કાર્ય કુશળતા જેને કહીએ અલગ હોય છે અને એને પરિણામે બની શકે છે એવું કે આ બાળકનો વિકાસ થતો નથી. આજે તમે સમજી લો કે એક બાળકમાં દેશ ભાવના હોય, એને મિલિટરીમાં સૈનિક તરીકે જવું હોય, સોલ્જર બનવું હોય અથવા એરફોર્સમાં જવું હોય અને પ્રાણે એના પિતા જે છે એમ કહેવાય કે એને ડૉક્ટર બનાવે તો બનશે એવું કે આ બાળક ડૉક્ટર કદાચે બની જશે પણ એનામાં જે અભિરુચિ દ્વારા જે ડૉક્ટરી પણ આવવું જોઈએ, જે ઉત્સાહ આવવો જોઈએ તે નહીં હોય, તેથી બની શકે કે દર્દી સાથે જે છે યોગ્યતા ભરેલું વર્તન નહીં કરી શકે. તો આ જ કિસ્સો જેવો ટૂંકમાં એમ કહેવાય કે આ બાળકને એને સોલ્જર બનવું હતું એ જો મળી જાય તો બની શકે કે એનો વિકાસ કંઈક અલગ દિશામાં થાય. એટલે કહી શકાય અભિરુચિ અને અભિજ્ઞ યોગ્યતા મુજબનું જો વાતાવરણને પ્રોત્સાહન મળે તો બાળકનો વિકાસ વધુ થતો હોય છે. નાનાથી વિરુદ્ધ વાતાવરણને જે ટૂંકમાં એમ કહેવાય કે પ્રોત્સાહન મળે તો બાળકનો વિકાસ રૂંધાતો હોય છે. ઘણીવાર વ્યક્તિનું આંતરિક બાહ્ય વાતાવરણ ભિન્ન હોવાથી વ્યક્તિના વર્તનમાં તફાવત જોવા મળે છે. આ વિદ્યાર્થી વાત સાચી છે. બાહ્ય વાતાવરણ અને આંતરિક વાતાવરણની વાત કરીએ તો આંતરિક એટલે માતા પિતા દ્વારા મળતો વારસો, બાહ્ય વાતાવરણ એટલે ઘર, શાળા, પછી ટૂંકમાં એમ કહેવાય કે સુવિધાઓ, એને બાહ્ય વાતાવરણ કહેશો. તો આ બંને વાતાવરણ જે છે એ અલગ અલગ હોય તો બની શકે કે એક જ સંસ્થામાં જે છે ભણતા બે વિદ્યાર્થીઓ કે જેમાં બંનેના માતા પિતાનો વારસો અલગ અલગ છે એટલે કે એનું આંતરિક વાતાવરણ અલગ છે, બાહ્ય વાતાવરણ ભલે સમાન છે પણ બની શકે છે કે વારસાની એની પ્રભાવક અસર પડે છે એને પરિણામે બંને બાળકો જે છે એના વિકાસ ઉપર અલગ અલગ અસર પડે છે. વ્યક્તિની વય અવસ્થાની સાથે વાતાવરણ ભિન્નતાના કારણે પણ સામાજિક આર્થિક માનસિક ફેરફાર કે જે વિકાસ ઉપર જે છે અસર પહોંચાડે છે તો આ પણ વાત સાચી છે. વય અવસ્થા એટલે બાલ્ય અવસ્થા, પુખ્ત અવસ્થા, તરુણા અવસ્થા, વૃદ્ધા અવસ્થા, આવી આપણી જે અલગ અલગ અવસ્થા છે ત્યારે એને મળતું જે વાતાવરણ છે એ જો ફેરફાર થતું હોય એને પરિણામે પણ બાળકના વિકાસ ઉપર એની જુદી જુદી અસર જોવા મળે છે. તેમજ બાળપણમાં શાળા પ્રવેશ, શિક્ષણ, લગ્ન, લગ્ન સંબંધ, નોકરી ધંધા, પછી ટૂંકમાં એમ કહેવાય કે સંતાનોનો જે છે એમ કે ઉછેર, નાણાકીય સ્થિતિ, કુટુંબના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ, આવા બધા પરિબળો પણ અસર પહોંચાડે. જેમ કે આપણે વાત કરી શાળાની વાત તો આપણે અગાઉ થઈ ગઈ એમ, પછી વાત કરીએ તો શિક્ષણ, તો શિક્ષણ પણ અસર પહોંચાડે છે. જેવું શિક્ષણ એવો બાળકનો વિકાસ છે તો શિક્ષણની જે પ્રણાલી છે એની ટૂંકમાં રીતભાત છે એ અલગ અસર પહોંચાડે. જેમ કે અત્યારે હજુ પણ આપણા દેશમાં પાઠ્ય પુસ્તક મુજબનું શિક્ષણ અપાય છે. હું તો કહું આ શિક્ષણ જે છે એને એક બાજુ મૂકી અને પ્રેક્ટિકલ નોલેજ સાથેનો, પ્રેક્ટિકલ પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ જે છે આપવું જોઈએ. ઘણા ગુરુકુળો એવા છે, ઘણી સંસ્થા છે કે જે આવું કરે છે, બાળકને ઘોડે સવારી, સ્પીને ટૂંકમાં એમ કહેવાય કે ક્રિકેટ, આવી બધી રમતો, પછી ટૂંકમાં એમ કહેવાય કે બાળકોને જે છે એમ કહેવાય કે વાંચનનો શોખ હોય તો લાઇબ્રેરી, કોમ્પ્યુટર, એન્જિનિયરિંગ કામ માટેની ટૂંકમાં એમ કહેવાય કે ઇન્સ્ટ્રુમેન્ટો, આવી બધી પ્રવૃત્તિઓ સાથે કરાવે છે. મતલબ ખાલી પુસ્તકનું જે પ્રોજેક્ટ વર્ક છે એટલું જ નહીં પણ વાસ્તવમાં એ પ્રવૃત્તિ ઘોડે સવારીની માંડીની બધું કરાવે છે. તો આવા કિસ્સામાં બની શકશે કે બાળકની અભિરુચિનો ડેવલપ છે વધુ થતો હોય અને એને પરિણામે જે છે કે એના વિકાસ ઉપર અસર પડે છે. યાદ રાખજો શિક્ષણ, લગ્ન અને લગ્ન સંબંધે વિદ્યાર્થી મિત્રો અસર પહોંચાડે. કારણ કે આજે હું તમને કહું કે લગ્ન જે છે અને લગ્ન જીવન જે છે
પતિ પત્ની નો સંબંધ છે અને ઘણી વખત એમાં બનતા છૂટાછેડા કેવા કિસ્સા છે, આવા કિસ્સામાં ઘણા જોયા છે મેં, જે ટૂંકમાં સમાજમાં તમે બી જોયા હશે કે આવા કિસ્સામાં જયારે લગ્ન સંબંધ તૂટે છે આવા કિસ્સાના કારણે વ્યક્તિનો જે ઉત્સાહ મોરલ છે ડાઉન થતો હોય છે અને એને કારણે એના આગલા જે જીવનમાં દુઃખની પ્રભાવક અસર પડતી હોય. તેમ વાત કરી નોકરી ધંધો પણ એવો જ અસર પહોંચાડે. નાણાકીય સ્થિતિ, જો પૈસે ટકે સુખી માણસ હોય તો એનો આપણે સ્વાભાવિક ઉત્સાહ વધુ જોઈ શકીએ છીએ અને એના કરતા એક સામાન્ય ગરીબ માણસનો ઉત્સાહ જે છે એનામાં અભિયોગ્યતા અને અભિરુચિ બહુ સારી હોય ડેવલપ માટેના ટૂંકમાં બહુ. પણ ઘણી વખત એવું થઈ શકે કે પૈસે પાછો પડતો હોય ને એને કારણે જે છે એનો જે વિકાસ છે એ થતો હોતો નથી. જેમ કે હું તમને કહું કે આપણા દેશમાં ગલીએ ગલીએ ટૂંકમાં વિરાટ કોહલી ને સહેવાગ ને સચિન ને ધોની જેવા ક્રિકેટરો રોજે રોજ ઊભા થતા હોય છે. બને છે એવું કે ધોની ને સહેવાગ ને સચિન ને જે ટૂંકમાં નાણાકીય સ્થિતિ સારી હોવાના કારણે જે ટૂંકમાં વાતાવરણ અથવા એમ કહેવાય કે એના માતા પિતાએ ધ્યાને લઈને પ્રયત્ન કર્યો. આવું જ્યારે આપણા બાળકો જે ટૂંકમાં શેરીમાં રમતા બાળકોને બધાને આ વસ્તુ નથી મળતી, એક મા બાપ પાસે બેટ માંગે તો ઘણી વખત એ બેટ જે છે એમ કહેવાય કે નથી લઈ દેવામાં આવતો. તો ઘણી વખત એવી થાય છે કે એનામાં રહેલી અભિરુચિ છે ને એ ગુંધાઈ જાય છે અને એટલે એના વિકાસ ઉપર જે છે એમ કહેવાય કે એની અસર પડતી નથી. તો આમ પણ આપણે અસર કહી શકીએ કે નાણાકીય સ્થિતિ, સંતાનનો ઉછેર, કુટુંબના મુખ્ય વ્યક્તિ જે છે એનું મૃત્યુ. તો બની શકે છે કમાનાર મુખ્ય મોભી હોય અને એ મૃત્યુ પામે તેની પાછળ એની પત્નીના બાળકો ને જે ટૂંકમાં હજુ નાના હોય અને પત્ની જે છે ટૂંકમાં એમ કહેવાય કે એ બી ટૂંકમાં એટલી એમ કહેવાય કે શિક્ષણ પામેલી ન હોય, બની શકે કે એ કોઈ કામ ધંધા સાથે યોગ્ય જોડાઈને પોતે જવાબદારી ન નિભાવી શકે તો એની પાછળ જે બાળકો છે ને એની જરૂરિયાતો પૂર્ણ ન કરતા ઘણી વખત આ બાળકોને અધૂરું શિક્ષણ છોડી દેવું પડે છે. નાની ઉંમરે એ કામે લાગી જાય છે તો એનામાં પડેલી જે કાંઈ અભિરુચિ ને એનામાં પડેલું રૂપમાં જે કંઈ કે ને વિકાસ લક્ષણો છે એ રૂપમાં અધૂરા રહી જાય છે, પરિણામે એનો યોગ્ય વિકાસ થતો નથી. આવું પણ કિસ્સો બનતો હોય છે. આમ માનવ વિકાસને બે બાબતો જે છે આપણે અગાઉ ઘણી એમ અસર કરે છે, એક છે જૈવિક વારસો અને બીજું છે પર્યાવરણ, અને આ બંનેની સંયુક્ત અસર જે છે માનવ વિકાસ ઉપર થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દુર્ગાનંદ સિંહા જે છે એનું પ્રતિમાન ઘણું બધું કહેવા માંગે છે, મારે બી આમાં ઘણું બધું કહેવું છે પણ સમયની મર્યાદા છે, આપણે એટલું જે છે એમ કહેવાય કે લાઈવ નથી રૂપરૂપ નથી એટલે ટૂંકાણમાં જે છે આ બધું તમને જે છે સમજાવવું પડે છે. જ્યારે મળશું ત્યારે ઘણી બધી વાતો જે છે આપણે શેર કરશું, ત્યારે ટૂંકમાં મુદ્દા ઉપર વાતો કરશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે શાળા છે, મિત્રો છે, કુટુંબના સભ્યો છે, આપણને મળતું ભૌતિક એટલે ટૂંકમાં પહાડ નદીઓ સમુદ્ર આ બધું વાતાવરણ છે, ભૌગોલિક વાતાવરણની સાથે ટૂંકમાં એમ કે સગવડોની વાત કરી, ભૌતિક સગવડો, સામાજિક જ્ઞાતિ, પછી ટૂંકમાં એમ કહેવાય રિવાજો, પછી ટૂંકમાં ધર્મો, આ બધાની સંયુક્ત અસરોને આધારે માનવ વિકાસ જે છે થતો હોય છે. એટલે કહી શકાય કે માનવ વિકાસ ઉપર ઘણા બધા પરિબળો અસર પહોંચાડે, પણ મુખ્ય બે યાદ રાખજો, વારસો અને પર્યાવરણ. અને દુર્ગાનંદ સિંહા જે છે એણે ત્રણ બાબતો આપી છે, ઘર, શાળા અને મિત્રો, કે જેને આપણે સમવયસ્કો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિકને આટલો વિરામ આપીએ. અસ્તો, અન્ય ટોપિક સાથે ફરીથી પાછા આપણે મળશું. માનવ વિકાસના બીજા અન્ય મનોવૈજ્ઞાનિકના પણ પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે જે આવતા લેક્ચર સાથે કરશું. અસ્તો, નમસ્કાર વિદ્યાર્થી.